હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ચેનલ. એક અપડેટ થોડા આપવાના છે. જે હમણાંથી થોડી રૂમર્સ ચાલી રહી છે કે એટ ફાઇનલ ઇયરની અંદર, ફાઇનલ સેમેસ્ટરની અંદર ઇન્ટર્નશિપ જ આવશે, કોઈ સબ્જેક્ટ નહીં આવે. તો એના રિગાર્ડિંગ કંઈક એક્ઝેક્ટ ન્યૂઝ તો ના કહી શકાય, બટ એક જે જાણવું જોઈએ, જરૂરી છે આપણા બધા માટે, એવો એક સિલેબસ આવ્યો છે. સર્ક્યુલરની અંદર અગર હું જેટીયુની સાઇટની અંદર ચેક કરું છું તો એની અંદર કોઈ અપડેટ નથી. બટ જ્યારે હું સિલેબસ ની અંદર જઈને ચેક કરું છું, સિલેબસ ડોટ જીટીયુ ડોટ એસી ડોટ ઇન, એની અંદર બેચલરની અંદર કોઈ પણ બ્રાન્ચ સેમેસ્ટર 8 વિથ ઇફેક્ટિવ ફ્રોમ, આટલું એન્ટર કરીએ તો એક આ વસ્તુ બતાવે છે જે ગઈકાલથી જ અપલોડ થઈ છે, અપડેટ થઈ છે. સબ્જેક્ટ કોડ છે, અહીંયા આગળ લખ્યું છે સબ્જેક્ટ નેમ ઇન્ટર્નશિપ ઓબ્લિક મેજર પ્રોજેક્ટ, કેટેગરી પ્રોજેક્ટ વર્ક, સેમેસ્ટર 8, પ્રેક્ટિકલ અવર્સ 24, ક્રેડિટ 12 છે, દેટ ઇઝ વેરી ઇફેક્ટિવ. ઇન્ટરનલ ઇવેલ્યુએશન 50 માર્ક અને વાયવાના 150, ટોટલ 200 માર્ક ફોર 8 સેમેસ્ટર. બીજી કોઈ વસ્તુ આની અંદર છે નહીં. અગર હું મિકેનિકલ નહીં, કોઈ પણ બીજી બ્રાન્ચ માટે, સિવિલ માટે જોઉં છું, ઇલેક્ટ્રિકલ માટે જોઉં છું, દરેકની અંદર સેમ જ આવે છે. તો આ એક નવું થોડું અપડેટ આપણા માટે જાણવાનું જરૂરી છે. હવે જોઈએ કે જીટી વાની ઉપર કોઈ સર્ક્યુલર બહાર પાડીને વધારે એલોબોરેટ કરે છે કે નથી કરતા. બીજી કોઈ જ આની અંદર ડિટેલ આપી નથી કે જેથી આપણને ડિટેલની અંદર કોઈ ગાઈડલાઇન કે કોઈ, જેમ પીએમએમએસની અંદર પહેલાના સિલેબસની અંદર એક ગાઈડલાઇન હતી, એવી કોઈ ગાઈડલાઇન હજી જોવા મળી નથી. તો વી હોપ કે જલ્દી જીટીયુ જે છે એ અપડેટ કરશે આને, અને આપણે જાણી શકીએ આના વિશે કે એકચ્યુઅલી શું પ્લાનિંગ છે ફાઇનલ ઇયર માટે. બીકોઝ સિલેબસ જે છે એની અંદર પહેલાના સેમેસ્ટરની અંદર ઘણું બધું ઓલરેડી કવરઅપ થઈ ગયું છે. જે સિલેબસ હતા જૂના એને ક્લબ કરી દીધા છે, ફિફ્થ સેમેસ્ટરના સબ્જેક્ટને ફોર્થ અથવા તો થર્ડ સુધી પહોંચાડ્યા છે, બે સબ્જેક્ટને એક સબ્જેક્ટની અંદર ક્લબ કર્યા છે, અમુક સિલેબસની અંદર ચેપ્ટર એડ કર્યા છે. તો વી ડોન્ટ નો એનીથિંગ એઝ ઓફ નાઉ, બટ વી હોપ કે જલ્દી આની ગાઈડલાઇન થોડી આવે અને વધારે ક્લિયર થાય કે આપણે શું એકચ્યુઅલી કરવાનું છે સેમેસ્ટર 8ની અંદર. સો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કીપ ઇન ટચ, વિડીયોઝ શેર કરતા રહેજો, જોતા રહેજો. દરેક અપડેટ્સ જે છે અહીંયા આગળ આપણે પ્રોવાઈડ કરતા રહીશું. હવે ગુડ ડે, બાય.